નમસ્તે મિત્રો, હું સેનિસેક ન્યૂઝ ટોક 24 માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. દાહોદ સ્માર્ટ સિટી ઇઝ ઓફ લિવિંગ અંતર્ગત યોજાઈ પ્રેસ કોન્ફરન્સ. દાહોદ નગરમાં સ્માર્ટ સિટી અંતર્ગત હાથ ધરવામાં આવનાર ઇઝ ઓફ લિવિંગ સિટીઝન પરસેપ્શન સર્વે વિશેની માહિતી આપવા પત્રકાર પરિષદનું થયું આયોજન. દાહોદ નગરમાં સ્માર્ટ સિટી અંતર્ગત હાથ ધરવામાં આવનાર ઇઝ ઓફ લિવિંગ સિટીઝન પરસેપ્શન સર્વે વિશેની માહિતી આપવા એક પત્રકાર પરિષદનું દાહોદ કલેક્ટર કચેરીના પ્રથમ માળ સર્વે ભવન કોન્ફરન્સ હોલમાં બપોરે 3:30 કલાકે યોજાઈ હતી, જેમાં સ્માર્ટ સિટીના સીઈઓ હર્ષિત ગોસાવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદને સ્માર્ટ સિટીમાં લીધું છે. ત્યારબાદ દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત અનેક કામો શરૂ થયા છે, પણ સ્માર્ટ સિટીમાં ખરેખર આ મુદ્દાઓ જેવા કે પીવાનું પાણી કેવું છે, સપ્લાય કેવો છે, વીજળી બરોબર છે કે કેમ, એજ્યુકેશન મામલે કેવું સસ્તું છે કે મોંઘું, દવાખાનાઓ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, રોડ રસ્તા, પાર્ક, દાહોદનું તાપમાન, હવા એર પોલ્યુટેડ છે કે પછી નથી, સિનેમા છે કે કેમ, લોકો બેન્કિંગ, એટીએમ આ બધી સુવિધાઓથી ખુશ છે કે નથી, મહિલાઓની સુરક્ષા છે કે કેમ, દાહોદમાં રહેવા અને જીવન જીવવા માટે ઓછામાં ઓછી કેટલી આવક હોવી જોઈએ, આવા તમામ મુદ્દાઓ આ સિટીઝન પરસેપ્શન સર્વેમાં આપેલા છે અને તેની વેબસાઇટ, લિંકો, ન્યૂઝપેપર અને મેગઝીનમાં આપેલી છે અને QR કોડ આપેલા છે. મોબાઈલથી તેઓ ઓનલાઈન સ્કેન કરી અને સાઇટ ઓપન કરી તેમાં હા કે નામાં જવાબ ઉપર જણાવેલ મુદ્દાઓ ઉપર આપવાના છે, જેના આધારે બનાવી સરકારે આપણી જરૂરિયાત દાહોદ શહેરમાં હા સેની છે ખરેખર અને તેમને ઉપર સ્માર્ટ સિટી વિકાસમાં કામો તે જરૂરિયાત પ્રમાણે હાથ ધરવામાં આવશે એવી સ્માર્ટ સિટી સીઈઓ હર્ષિત ગોસાવીએ જણાવ્યું હતું. દાહોદ શહેરના તમામ લોકોએ આ QR કોડથી લિંકથી સાઇટ ખોલી તમામ લોકોએ પોતાના અભિપ્રાય 100% ચોક્કસ આપવો જોઈએ, જેથી ભવિષ્યમાં ખરેખર સ્માર્ટ દાહોદ આપણને મળી શકે.